યુનોમાં વિશ્વ ધર્મ પરિષદ મળી. મારે પણ એમાં જવાનું હતું, હું એ સમયે ના જઈ શક્યો, પણ એની પહેલાં અમેરિકા હતો એટલે મારે જે કહેવાનું હતું એ મેં ત્યાં કીધું કે દુનિયાના દરેક ધર્મના લોકો ભેગા મળી અને અહીંયા વિશ્વમાં શાંતિ કેમ સ્થાપી શકાય એની ચર્ચા કરવાના છે. હું તો એક જ મુદ્દાનો કાર્યક્રમ મૂકવા માગું છું કે જો અહીંયા આવનારા બધા જ ધર્મગુરુઓ, દરેક ધર્મના પ્રતિનિધિઓ જો વિશ્વ શાંતિ બાબતમાં ખરેખર સિરિયસ હોય, ગંભીર હોય, તો વિશ્વના દરેક ધર્મના ધર્મગુરુઓ એક મુદ્દા ઉપર આજે સંમત થાવ, બધા જ સહમતી પ્રગટ કરો. રિલિજિયસ કન્વર્ઝન શુડ નોટ બી એન એજન્ડા ફોર એની ઓફ ધ રિલિજન્સ ઓફ ધ વર્લ્ડ, અને વિશ્વ શાંતિ આવશે. પણ આપણે તો કન્વર્ઝન એજન્ડા છે કેટલાકનો, ઓલાને વટલાવીને કેમ આપણે આપણામાં લઈ આવવાના. અને હું તો રાડ્યું પાડી પાડીને કહેતો રહ્યો છું, કહું છું ને કહેતો રહીશ કે ધર્મનો ઉદ્દેશ્ય કોઈ ઇન્સાનને હિન્દુ બનાવવાનો, કોઈ ઇન્સાનને ક્રિશ્ચન બનાવવાનો, કોઈ ઇન્સાનને મુસ્લિમ બનાવવાનો નથી. ધર્મનો હેતુ તો એક મુસલમાનને સાચો ઇન્સાન બનાવવાનો હોવો જોઈએ. ધર્મનો હેતુ એક હિન્દુને સાચો ઇન્સાન બનાવવાનો હોવો જોઈએ. ધર્મનો હેતુ એક ક્રિશ્ચનને સાચો ઇન્સાન બનાવ. આપણે ઇન્સાનને ક્રિશ્ચન બનાવવા ઉપર, ઇન્સાનને મુસલમાન બનાવવા તરફ આપણે જઈ રહ્યા છીએ, કન્વર્ટ કરીએ છીએ આ રીતે. મજાની વાત છે, અને મજાની જ નહીં, બેવકૂફીપૂર્ણ વાત છે કે એ કન્વર્ઝનને પાછું પરમ પુણ્યનું કામ ગણવામાં આવે છે કેટલાક ધર્મોની અંદર, કે તમે કેટલાને કન્વર્ટ કરીને લાવ્યા તમને બહુ પુણ્ય થશે. ભૈયા, પુણ્ય તો તબ હોગા જબ તુમ કિસી મુસલમાન કો, હિન્દુ કો, ઈસાઈ કો એક અચ્છે ઇન્સાન કે રૂપ મેં કન્વર્ટ કરો. પુણ્ય તો વો હૈ